નમસ્કાર દર્શક મિત્રો કન્યા વિદય પર નિબંધ કમાવ દીકરો પરદેશ વહાલો અને ડાહી દીકરી સાસરે વહાલી જીવનમાં કેટલાક પ્રસંગો અનિવાર્ય હોય છે કન્યા વિદય એવો જ એક પ્રસંગ છે આજના યુગમાં દીકરો દીકરીના ભેદભાવ રહ્યો નથી દીકરાના જન્મ વખતે પણ મા બાપને એટલો જ આનંદ થાય છે આમ છતાં દરેક મા બાપને હંમેશા એ ચિંતા સતાવતી રહે છે કે દીકરીને સાસરું કેવું મળશે અને તે માટે દહેજ કેટલું આપવું પડશે મા બાપ દીકરીને લાડકોટથી ઉછેરે છે તેને ભણાવે છે તેને ઘરકામ શીખવે છે કેટલાક મા બાપ દીકરીને શિવરા ભરતગૂંથણ ગ્લાસ પેઇન્ટિંગ બ્યુટી ફેશન વગેરે હુનર પણ શીખવે છે દીકરી સ્વનિર્ભર બને તે માટે મા બાપ આ બધું કરે છે દીકરી ઉંમરલાયક થાય એટલે મા બાપ તેના માટે સારો મૂર્તિઓ શોધવાનું શરૂ કરી દે છે પહેલાંના સમયમાં દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ કહેવાતું મા બાપ છોકરા છોકરીની પસંદગી કરતા અને છોકરો છોકરી તે સ્વીકારી લેતા છોકરા છોકરીનો સંબંધ જ્ઞાતિમાં જ હતો હવે સમય બદલાય છે છોકરા છોકરીને પૂછવામાં આવે છે જ્ઞાતિનું બંધન હવે સંબંધ કરવામાં આડે આવતું નથી ક્યાંક છોકરા છોકરીના જન્માક્ષર મેળવાય છે બંનેને મુલાકાત ગોઠવાય છે બંનેનું શિક્ષણ જોવાય છે દીકરીના બાપ તરફથી કેટલું દહેજ મળશે તેની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે જોકે હવે ઘણા ખાનદાન કુટુંબો દહેજની અપેક્ષા રાખતા નથી તેની કોઈ ચર્ચા જ કરતા નથી છોકરા છોકરીની પસંદગી પછી સારા મુહૂર્તમાં લગ્ન લેવાય છે બંને પક્ષે લગ્નની તડામાર તૈયારીઓ સાથે છે ઘરમાં રંગરોગાન થાય છે કપડાં દાગીના અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી થાય છે ઘરમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ સર્જાય છે સગા સંબંધીઓ અને મિત્રો રાજી થાય છે કેટલાક મદદે પણ આવે છે કંકોત્રી લખાય છે શહેરોમાં બ્યુટી પ્લોટ કે હોલનું બુકિંગ થાય છે તેને ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવે છે લગ્નની આગલી રાતે ગરબા કે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવે છે દીકરીના લગ્નમાં મા બાપ પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરે છે લગ્નનો દિવસ આવે છે વરરાજા ઘોડે ચડીને શણગારેલી મોટરમાં બેસીને વાજતે ગાજતે કન્યાના માંડવે આવી પહોંચે છે જનૈયાઓ ઢોલ કે બેન્ડના તાલે નાચ કે કૂદ કરે છે થાય થાય છે છે સૌનું સ્વાગત સૌ જાત જાતની વાનગીઓનો સ્વાદ માણો છે વિધિપૂર્વક લગ્ન થાય છે વર કન્યાના સગા સંબંધીઓ અને મિત્રો તેમને ભેટો અને આશીર્વાદ આપે છે કન્યા વિદાય વેળાએ બધું શાંત પડી જાય છે સૌના મોં પર ગામગીની છવાઈ જાય છે સગા સંબંધીઓને ભેટીને દીકરી મા બાપના ઘેરથી વિદાય લે છે એક વખતનું દૃશ્ય અત્યંત કરુણ હોય છે કોઈ કંઈ બોલતું નથી સૌની આંખો આંસુઓથી છલકાઈ જાય છે એમાંય મા બાપ માટે કન્યા વિદાયનો પ્રસંગ અસહ્ય બની જાય છે દીકરી જ્યારે મા બાપને ભેટે છે ત્યારે કઠણ કાળેજાનો પિતા પણ મનમક્કમ રાખવા છતાં આંસુઓને રોકી શકતો નથી એક બાળકની જેમ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે આજે એને બરાબર સમજાય છે કે દીકરી તો પારકી થા પણ કહેવાય લાડકોટથી ઉછેરીને દીકરી આજે પિતાનું ઘર છોડીને પતિના ઘેર જશે દીકરીએ પારકાને પોતાનું કરવા પડશે દીકરીએ સાસરામાં જઈને બધાને અનુકૂળ થઈને રહેવું પડશે તેણે ઘણી બાંધછોડ કરવી પડશે અને સંસ્કારી અને કુળવાન દીકરી પિયર અને સાસરાની એમ બે કુટુંબોની પ્રતિષ્ઠા વધારે છે તો મિત્રો આજની આપણી સ્ટોરી આ હતી કન્યા વિદાય પર પ્રસંગ તો મિત્રો મળ્યા મિત્રો મારા નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને મારા જય 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 દ્વારકાધીશ